નમસ્કાર દર્શક મિત્ર, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. ફરી એકવાર એચબીએન ટીવી ન્યૂઝના અહેવાલની અસર થઈ અને ન્યાય મળ્યો. વડનગર તાલુકાના મઢાસણા ગામના શહીદની પ્રતિમા ઢાંકવાનો વિરોધ. રિટાયર આર્મી મેનના સંગઠને મચાવ્યો મઢાસણા ગામમાં હંગામો. મઢાસણાના શહીદવીર જીતેન્દ્રભાઈ રાવળની પ્રતિમાનું અનાવરણ બાકી. ગામના ચિતુભાઈ જોશી સહિત ટીમનો આ પ્રતિમા ન મૂકવા વિરોધ. શહીદવીર જીતેન્દ્રભાઈ રાવળ 7 વર્ષ પહેલાં શ્રીનગર ખાતે ફરજ પર હતા. મૃતકની માતાએ પોતાના ઘર આગળ બ્રાહ્મણનું એક કેબિન વેચાણ લીધું. 40 વર્ષ જૂના કેબિનની જગ્યાએ શહીદવીર પુત્રની પ્રતિમા બનાવી. ગામના જ વિદેશ રહેતા જીતુ જોશીએ પ્રતિમાને ખુલ્લું ન મૂકવા દીધું. શહીદવીર જીતેન્દ્રભાઈ રાવળની પ્રતિમા આગળ સરકારનું બોર્ડ લગાવ્યું. શહીદવીરની માતા મંગુબેન રાવળે ત્રાસી જઈ એચબીએન ટીવી ન્યૂઝનો કર્યો સંપર્ક. રિટાયર આર્મી મેનને જાણ થતાં જ શહીદવીરના ઘરે દોડી આવ્યા. જીતુભાઈ જોશીને બોલાવી ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. શહીદવીર પરિવારને પંચાયત પ્લોટ સહિતના લાભો આપવાની માંગ કરી. પ્રતિમા આગળ મૂકેલ સરકારની જાહેરાતનું બોર્ડ જીતુ જોશી પાસે જ ખોલાવી ખુલ્લી કરાઈ. ગામના બ્રાહ્મણો એકબીજા યુવકને સેનામાં તો મૂકે ખબર પડે તેમ કહ્યું. ભારત માતાની જય સાથે શહીદવીરના જય ઘોષ બોલાવ્યા. શહીદવીર જીતેન્દ્રભાઈ રાવળની માતાએ રિટાયર આર્મી મેનો અને પત્રકારનો આભાર માન્યો. ટૂંક સમયમાં જ આર્મી મેનો વિધિવત રીતે પ્રતિમાને ચોકમાં મૂકી અનાવરણ કરશે. બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ, રમેશ સત્યની સાથે. નામ આપનું? મંગુબેન માધાભાઈ રાવળ. આપના શહીદ પુત્રનું જ્યારે આજે પુતળું ખોલવામાં આવ્યું છે, બોર્ડ નીકળી ગયું છે, કેવો આનંદ અનુભવો છો અને આ ટીમનો શું કહેવા માગો છો? હું બધાનો આભાર માનું છું. એ બધાનો હું આજે આભાર માનું છું કે મારા દીકરાને મારા માથાથી આભાર બોર એઠો પડ્યો ને, એટલે મને જીવતા જીવવાનું આવડ્યું. અને હું જીવી શકો જેમ કે મારું દેશમાં કોક સ મને એમ થયું કે મારી પાછળ કોક સ, એવો મને ગર્વ થયું કે મારું કોક સ કે અમારું અમારું હોભળા છે અને અમારા જોડી આવ્યા એવું અમને એમ થયું, એટલે મને ગર્વ સ અને અમારા શું એવું એમ લાગ્યું. આપને ગામમાંથી કોઈ સહકાર મળ્યો, પ્લોટ મળ્યો કે? ના સાહેબ, કોઈ સહકાર મળ્યો નહીં, પ્લોટ નહીં મળ્યો. એક છોકરાનું સ્ટેચ્યુ મેક્યું છે, એ જ હટાવવાનું કાઢી લો ને અમારી પંચાયતનું છે ને, આવું કર્યું છે તો અમને શું સહકાર આલ. શું કહેશો આવા ગામ લોકો બાબતે જે લોકોએ તમારો શહીદનો વિરોધ કર્યો? તો સાહેબ એટલું કહું છું કે દરેકનું સારું થઈ ગયું. આપણા મુખથી બોલવું હવે થોડું જીભું ઘણું થોડું જીભું એટલે ગુરુ કહીને હું કરવાનું. હું એવું માનું છું ભારતીય સેનાનું અપમાન કર્યું છે. અમારી સેનાની અંદર કોઈ નાત જાત કે કોઈ ધર્મ કોઈ નથી હોતું, સૈનિક એટલે સૈનિક હોય છે. પણ આજે આ ગામની અંદર જોવામાં આવ્યું છે કે નાત જાત એવું રાખવામાં આવ્યું છે અને આ સૈનિકના પુત્રના આગળ એક મોટું બેનર લગાવવામાં આવ્યું છે. શું નામ આપનું? જીતુભાઈ જોશી. જીતુભાઈ, શું ઘટના હતી આપના ત્યાં એક શહીદવીરના અપમાનની બાબત? શહીદવીરનું અપમાન નથી સાહેબ, એમને સમજાયા હતા કે જમીન તમારી નથી કે જમીન મારી છે. પછી ડોક્યુમેન્ટ માંગ્યા તો એમની પાસે કેબિન વેચાતું આપેલું હતું પાર્ટીએ, અને એમને કહ્યું કે જમીન મારી છે. એટલે તલાટીએ નોટિસ આપી કે તમારી જમીન હોય તો કોને આપી, કોને તમે જમીન આપી એ પુરવાર કરી બતાવો, ડોક્યુમેન્ટ લાવો. તો કોઈ વાંધો હતો નહીં કે જમીન મારી નથી, એટલા પ્રશ્ન બન્યો. જીતુભાઈ, બધી જગ્યાઓ આપણા આપવા તૈયાર છીએ. જીતુભાઈ, શહીદનું જે સ્મારક બની ગયેલું છે એને અનાવરણ પણ કરવા દેતા નથી આ ઘટનાને? શું એવું નહીં, તલાટી નોટિસ આપે તેમજ મારા શહીદની વાત નથી જગ્યા. તો આજે એ બોર્ડ આપના હાથે કેમ ઉતારી લેવાય? અને બધા લગાય બધા કી ઉતારી દો તો કોઈ નતા ને ઉતારી સાહેબ, તો હું છે મત સેવાનું કામ છે. એમાં મેં શું ગુંડું કામ કર્યું, ખરાબ કામ કર્યું? સમગ્ર દેશ જ્યારે શહીદ જવાન પર ગર્વ કરતો હોય છે તો આપને આપના ગામના જવાનોનું પહેલું જ એવું ગામ છે અને એની અંદર અમુક જ જન એવા છે જે એક શહીદ અને સૈનિક અને સેના માટે આટલો વિરોધ. એટલા કા માર પહેલાં તો એ એક ભારતીય હોય જ ના, એમની અંદર દેશભક્તિ જ નથી, એ મરી ચૂકેલી છે. કે એક પહેલાં તો એક સૈનિક પેદા કેવી રીતે માન કરે છે અને સૈનિક કેવી રીતે બને છે, શહીદ તો બહુ દૂરની વાત છે. શહીદ તો અમારા જેવાનો કિસ્મતમાં નહોતું શહીદી લખવાની, શહીદ ઇન્નમ નહીં થવાતું. શહીદ શબ્દના 3 શબ્દ કાઢતા કાઢતા માના 3 જન્મ નીકળી જ હોય છે. અને આ જેનો વિરોધ કરતા પહેલાં તો એમને ધરતી માતાને જગ્યા આપી દેવી જોઈએ. હું તો કહું છું જેને એનો વિરોધ કર્યો
એને તો પહેલાં તો એને એની નાત ઉપર જ એને ગૌરવ એને બેઇજ્જતી કહેવાય, એ માના પેટે શરમ પેદા થયેલો છે એમ કહેવાય, હું તો એમ કહું છું. અને આ છે એ યોગી સમાજને આવે છે, જે ગરીબ પરિવારને આવે છે, ગરીબ પરિવાર જો સૈનિક શહીદ થઈ ગયો છે તો શું કે શહીદી નથી વળી એને એના કારણે અપમાન કરવાનું હોય છે? આ ગામ લોકોએ જે પણ કર્યું છે એ આ ગરીબ